नन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीगणश्यां महाराजनि श्रीहरिकृष्णमहाराजनि जय श्रीस्वामीनारायणभगवाननि जय

વળી કહું એક વારતા સુંદર છે અતિસાર જેની રીતે હરિજનની વળી કરી એ વાર બારા મધ્યક બહુ સારું ગનીએ ગુડેલ ગામ ખરા ક્ષત્રિ ત્યાં રહે જેનું છે જીભાઈ નામ તેહના તે ગામ ઉપરે વળી આવી ચોરની ધાડ કશું વિવેચન કરવું પડે એવું છે લાગ્યા તે સૌને લૂંટવા લૂટ વા તેહ સુરવીર ધીર તરત થયા તૈયાર રૂડારનમાં રમવા લીધા હાથ હથિયાર કાપી નાખો ને મારી નાખો આવી બૂઓ પડતી હોય ને ત્યારે સુરવીર હોય ને એ ઓળખાઈ જાય અને ફોસી હોય એ ઓળખાઈ જાય હા આમ ગમે એટલા બનગા ફૂંકતો હોય પણ ખરેખરી જરૂર પડે ત્યારે ઊભો રહે એ હાચો કાંઈક કરવું હોય સત્સંગનું કાર્ય તો તમને આમ પાવર ચડાવવાવાળા તો પચ્ચા હોય પણ પાવર ચડાવીને પછી પાવર આપવાવાળા એ બે જ ઊભા રહે બાકીના અડતાલીસ ભાગી જાય એટલે ભાઈ તમે પાવર પૂરતા હતા ને ગયા ક્યાં જતા રહ્યા એવા હોય એક ભાઈ મને મળ્યો હતો ચાર પાંચ વર્ષ પહેલાં તે મામા એમ કે કંઈ પણ જરૂર પડે તો કહી દેવાનું મને તમારે બીજા કોઈને કંઈ કહેવાનું જ નહીં મને જ કહેવાનું કેમ રન ભાઈ મને જ કહેવાનું અને જે હોય એ અને કોઈ દી કેવામ સંકોચ રાખવાનો જ નહીં વિચારવાનું નહીં કઈ જ દેવાનું લો એટલે ભાઈ રસોઈ દીદી હોય એના તો પૂરા કર બીજું શું કે જગત એવું છે સુરવીરની પરીક્ષા જ્યારે લડાઈ ચાલતી હોય ત્યારે થાય કોઈ ભાવવાળો વ્યક્તિ હોય એની પરીક્ષા જ્યારે કોઈ ઝઘડાઓ થતા હોય ને એનું સમાધાન કરવાનું હોય ત્યારે થાય કોઈ ઉદાર વ્યક્તિની પરીક્ષા જ્યારે કોઈ દુઃખી હોય ત્યારે થાય આ બધાની પરીક્ષા અમુક પરિસ્થિતિમાં જ થાય સાધુની પરીક્ષા જ્યારે વિપરીત પરિસ્થિતિ થાય ત્યારે થાય બધી વાતે સાનુકૂળ હોય તો શું પરીક્ષા થાય પણ કંઈક વિપરીતપણું થાય આપણે ધાર્યું એનાથી કંઈ વિપરીત થાય ત્યારે એની પરીક્ષા થાય ત્યાં જીભાઈના ગામની અંદર એક ધાડ પાડું આવ્યા છે લૂંટારાઓ આવ્યા છે જીભાઈને ખબર પડી જીભાઈ હાથમાં હથિયાર લઈને તૈયાર થઈ ગયા એની આરે લડવા માટે મારી ચોર કર્યા ચકચુર જે રહ્યા તે ભાગી ગયા દૂર એક ચોર રહ્યો તો સંતાઈ કર્યો ગાવ તેને શીર માઈ ચોર કેટલાક તો ભાગી ગયા પણ એક ચોર રહ્યો હતો એને જીભાઈના માથાની અંદર ઘા કર્યો પછી તે તસ્કરને મારી કાઢી ગામમાંથી બારી કરી જીત વળ્યા ની જ ઘેર સમરતા સ્વામી રૂડી પેર રાખી વરતી તે માઈ દાયા તેની પીડા નહીં કાંઈ સુખે વિત્યા દસ પાંચ દન આવ્યા ભક્ત પાસે ભગવન પોતાને ઘા વાગ્યા છે પણ જી ભાઈ તો ભગવાનની મૂર્તિમાં મસ્ત છે ગમે એટલું દુઃખ પડે પણ જો જીવની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં હોય તો એને દુઃખ બિલકુલ અનુભવાય નહીં કહેતા ઓછું થાય એટલે તો આપણે અભ્યાસ સતત ભગવાનની મૂર્તિ સંભાળવાનો હોવો જોઈએ કૌશિલ ભગત હવાર ઉઠો ને ઘનશ્યામ મહારાજના દર્શન પછી અહીંથી આમ પતી જાય ને કથા દોન પછી બે ત્રણ કીર્તન ગાવાના ભગવાન પાસે બેઠા બેઠા અહીં ઉપર બેસી જવાનું હામો એ ભગવાનની મૂર્તિ આખી ધારી લેવાની મહારાજે કેવા વાઘા પહેર્યા છે કેવા ઘરેના પહેર્યા છે મહારાજે જે વાઘા પહેર્યા છે તેમાં પાઘ છે તો પાગ આમ ઊંચું છોગલું નીકળ્યું છે એમાં એમાં કેટલી કામ કરચલી કેટલી પડેલી છે ક્રિસ કેટલી પડેલી છે મહારાજની ધોતી પહેરી છે ધોતીની અંદર કેટલી ક્રીઝ પડે છે કઈ ક્રીઝ પછી કયો કઈ ડિઝાઇન આવે છે તો એ મહારાજે અહીંયા આગળ ઉપર પહેર્યું છે મહારાજની જે ધોતીની પાટલી છે પાટલી નીચે કેટલી લાંબી છે ચરનારીથી કેટલી ઊંચી છે એમ એક એક વસ્તુનું માપ બરાબર ફિટ કરી અને પછી મગજમાં ગોખે અને એવું ગોખતા ગોખતા વરસ જાય બે વરસ જાય ત્રણ વરસ જાય ચાર વરસ જાય પાંચ વરસ જાય પચીસ વરસ જાય ત્યારે ક્યારેક ભગવાનની મૂર્તિ સાંગોપાંગ સિદ્ધ થઈ જાય સાંગોપાંગ સિદ્ધ થઈ જાય પછી એ મૂર્તિ પ્રયત્નપૂર્વક એક જ વાર સિદ્ધ કરી હોય પછી એ ક્યારેય પણ ખસતી નથી ત્રણેય અવસ્થામાં જેની એવી સ્થિતિ થાય એના જાગ્રત અને સુસુભતી ત્રણેય અવસ્થામાં જેવી રીતે આ શ્વાસ છે ખરેખર આપણે શ્વાસને લઈએ છીએ ને છોડીએ છીએ લઈએ છીએ ને છોડીએ છીએ શ્વાસ ઉચ્છ્વાસ એક પ્રક્રિયા છે પણ આપણને ખબર પડતી નથી કે શ્વાસ ક્યારે લઈએ છે અને ક્યારે શ્વાસને છોડીએ છે કોઈ અનુસંધાન છે આપણને સૌથી અગત્યની પાર્ટ છે શ્વાસ સૌથી અગત્યનો પાર્ટ હાલો કોઈને કોલેસ્ટ્રોલ છે કે નથી કોઈને કેન્સરનો સેલ છે કે નથી કોઈને કાંઈ બીજા રોગો છે કે નથી પણ શ્વાસ તો સૌથી અગત્યની વસ્તુ છે શ્વાસ જ ના હોય તો તમને કોલેસ્ટ્રોલ છે કે નથી એના શું મતલબ છે શ્વાસ ઉપર તો જીવન છે આખું તો શ્વાસ લેવાનું અને છોડવાનું એ વ્યક્તિ કરી રહ્યો છે છતાંય એને ખબર નથી પણ જ્યારે આમ પોતે ચેક કરે તો ખબર પડે ના શ્વાસ લઉં છું ખરો એવી રીતે ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં સિદ્ધ થઈ જાય જેવી રીતે શ્વાસ નથી છૂટતો ને એવી રીતે મૂર્તિ ના છૂટે પણ અભ્યાસ અભ્યાસ બહુ મોટી વાત છે જો આ સુરવીર છે તલવાર ચલાવવાનું જાણે છે પણ મૂર્તિમાં વૃત્તિ રાખવાનું ભૂલતા નથી પોતાને ઘા બહુ વાગે છે અને ઘાની પીડા તો કેવી થાય તલવારોના ઘા વાગ્યા હોય એ પીડા કેવી હોય એ તો ક્ષત્રિય હોય એનું શરીર ખમી શકે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખે દસ દિવસ વીતી ગયા ઘા શરીર ઉપર વાગેલા છે પાટાપિંડી ચાલુ છે મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખે છે હું કે ચૂઈ કરતા નથી ભગવાનના ભગતની પરીક્ષા આને ભગવાનના સ્વરૂપમાં કેટલું હેત છે ને એની પરીક્ષા જ્યારે શરીરના દુઃખ આવે ને ત્યારે બહુ થાય શરીરના દુઃખમાં આપણને લાગે કે ભગવાનની મૂર્તિને કથા વાર્તા સાંભળવી આ ઉઠીને મંદિર આવવું લોહ મામા હરીશભાઈ જોડીદાર થઈ ગયા હવે પાકું થઈ ગયું હાજે ભગત તો આવી જાય છે મને લાગે હવે તમને એવું લાગે છે હાજે રોજ આવશે એટલે હાજે આવે તમને ચાલુ કરી દેશે શુક્ર શનિ રવિને ગુરુ આવતા હોય ને એકાદશી એવું લાગે છે તો જે આપણે આ બધું કરીએ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખીએ ભજન કરીએ કથા સાંભળવા આવીએ ભગવાનના મંદિર આવે સેવા કરીએ એ બધું કામ ક્યારે લાગે છે દેહની અવસ્થા જ્યારે વિપરીત હોય ને ત્યારે એ બધું બહુ કામ લાગે ત્યારે હિંમત બહુ રહે એનાથી બળ બહુ રહે બહુ હિંમત રહે અને બહુ બળ રહે એ સાંભળે ને આપણને એ ભગવાનનું સ્વરૂપ સાંભળે વાર્તા સાંભળે સાધુ સાંભળે ભગવાનના ભક્તો સાંભળે એ જ આપણને ઘણી હિંમતમાં રાખે એટલે આ બધું કરેલું વ્યર્થ નથી જતું કોઈક સમયે ક્યાંક કામ લાગે છે કારણ કે આ દેહની અવસ્થા તો આજ સારી હોય કાલ ના પણ હોય મહારાજ કે આ દેહ તો પૂર્વના પ્રારંભને લઈ અને ક્યારેક સાજો હોય ક્યારેક માંદો પણ હોય ક્યારેક સ્વતંત્ર હોય ક્યારેક પરતંત્ર હોય ક્યારેક ક્યાંક ધારી હોય ત્યાં રહેવાય અથવા ન પણ રહેવાય આવું મહારાજે કીધું આ બધી અવસ્થાની અંદર જો એક ભગવાનના સ્વરૂપનું બળ હોય તો આનંદમાં બહુ હોય જી ભાઈ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખે છે ગા તો બહુ વાગે છે આ જ થકી ભાઈએ જગદીશ ખે નમાવી યુસી સ કહે ધન્ય દિન મારી લીધી સંભાળ ભગવાન દસ દિવસે જીભાઈને દર્શન આપવા આવ્યા જીભાઈ બહુ રાજી થયા હે મહારાજ તમે મારી પર બહુ મોટી કૃપા કરી આવા દુઃખના સમયમાં તમે મારી સાર લેવા માટે પધાર્યા આજ થકી એમ કહીને જોડિયા હાથ ત્યારે બોલિયા ને હું આજ થકી થકીનો ત્રીજે દન તમારે નથી તન આજથી ત્રીજે દિવસ પછી તમારે આ શરીર રાખવાનું નથી દેહ આવો બ્રહ્મા મોલ એમ કહી દઈ ચાલ્યા કોલ ત્યારે રાજી થયા છે જીભાઈ ભાઈ અતિ હરખ પામ્યા મન હરખ પામ્યા કારણ કે પૂરું કરીને બેઠા હતા સુરવીર હતા ઓલાની સામે લડ્યા ખરા પણ એવો કોઈ પ્રકારની કામના ન રાખી કે હજુ બીજા દસ બાકી રહ્યા છે પાડી દઉં પછી આવું જો એવી કામના રાખી હોત ને મહારાજ કે ત્રીજે દિવસ આવવું છે મહારાજ હજુ ઓલું બાકી છે એવું કહેત ને એટલે બસ મહારાજે અંતેના ત્રીસમા વચનાઓમાં અનુસંધાન આપ્યું આ ઘડીએ આ પળે મરી જાવું છે ઘડીનોય નિર્ધાર નથી હું તો ઘણી વખત વિચારું કે આ ભગવાને આ મૃત્યુ કેવું આશ્ચર્યજનક રચ્યું છે કે જે વ્યક્તિ બોલતો ચાલતો રમતો તમારી વચ્ચે હોય અને એ વ્યક્તિને એક દિવસ કશું જ નથી બોલતો નથી નાચતો નથી કૂદતો નથી હસતો એવું આખી દુનિયા જોવે છે છતાંય પણ ભગવાનની માયાનું આવરણ કેવું છે કે એ વાત કોઈને યાદ રહેતી નથી આ વાત કરીએ એટલો ટાઈમ રહે પણ જેમ પેલો પાણીમાં દંડો મારો અને થોડી વાર ગેપ પડે ને પાછું અરખું થઈ જાય એમ અરખું થઈ જાય એક જ એક જ ખાલી મૃત્યુનું અનુસંધાન કોઈ વ્યક્તિ રાખતો થઈ જાય ને તો એને જગતમાં આસક્તિ પણ ના થાય પ્રીતિ પણ ના થાય અને કોઈ પ્રકારના બંધન કરવાની ઈચ્છા પણ ના થાય કારણ કે એને હવે હું પરમ દિવસ આવું કરી દઈશ એવો એને ગોઠવણ કરે ચોક્કસ સંસારમાં છે વ્યવહારમાં છે આ લોકમાં છે એ કરવી પડે પણ એ આમ ના હોય કે આમ આમ જ એમ એટલે પરમ દિવસે પછી આમ કરવાનું છે આવે આજે બપોર બે વાગે જતો રહેવાનો હોય પરમદી શું કરવાનો હતો આજે તો ઉપડવાનો છે પરમદી કરવાનો છે શું એટલે સંકલ્પ વિકલ્પોને બહુ ઓછા રાખવા અથવા રાખવા તો પકડવાળા ના રાખવા હશું કરશું નિષ્કુળન સમયે શું કીધું સાચે સાચું કહેશું નરી રાખે એમ રહેશું પણ પછી સ્વામીએ એક કડી બહુ સરસ કીધી છે સ્વામી કે અમે જો કહેવાને રહેશું રે તો કહેશું એક 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 અંદર સ્વામીએ એવું કીધું છે કે અમે જો રહેશું તો અમે કહેશું આવું સ્વામીએ કીધું વચનવિધિમાં કીધું છે સ્વામી કે કદાચ સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે એ પશ્ચિમમાં ઉગી શકે એવું બને એવું થઈ શકે શક્ય છે એવા બધા સ્વામીએ સ્વામી કે આકાશમાં ફૂલ નથી થતા પણ કદાચ આકાશમાં ફૂલ પણ થાય એ શક્ય છે પણ ભગવાનનું વચન કોઈ લોપે અને સુખી થાય એવો સ્વામી કે કોઈ દીઠો જ નથી હોય જ નહીં એ તો કહેવાને જો રહેશું તો કહેશું સ્વામી એવું કીધું છે પદમાં એટલે કેવું છે સ્વામી કે પણ રહેશું તો મહારાજની ઈચ્છા હોય જતા રહીએ રહેશું તો કહેશું એવું રાખવું રહેશું તો કરશું નહીં રહીએ તો નહીં કરીએ છીએ ત્યાં સુધી કરશું એવું બધી બાબતમાં રાખવું પણ હારું કેટલું અઘરું છે એક વરસ પછી લગ્ન હોય ગ્રહસને ત્યાં તો વરહ પહેલાંથી કેટલા ગલગલિયા થતા હોય આમ કરો ઓલું કરો ઓલું કરો કેટલું વ્યવહારની અંદર અટવાઈ જાય ભૂલી જાય બોલો એ તો કોકને હેતથી હોય મામા તમારે જેમ લગ્નમાં જવાનું થાય દીકરાના દ્રડું આવે બાકી તો આવે કોને ચક્કર ચડી જાય એના એટલે બધી કૃપા કહેવાય ભગવાનની બ્રહ્મ મોલની અંદર આવો જી ભાઈ બહુ રાજી થયા મારા મોટા ભાગ કે ભગવાન મને લેવા માટે પરમ દિવસ આવવાના છે જોઈ રહ્યા છે વાય દે વાટ બ્રહ્મ મોલમાં જાઉં તે માટ ત્યારે નાથજી થયા તૈયાર સાથે લઈ દસ તે અસવાર દસ અસવારો લઈને મહારાજ આવ્યા વાલો આવ્યા વડગામ માય દીદા દાસ ને દર્શન ત્યાંય પછી આવ્યા છે ગુડેલ ગામ કરવા હરી હરિકામ દીધા દર્શન દાન બહુને થયું આશ્ચર્ય જન સહુને કોટી કોટી સૂર્ય ને સમાન દીઠા સંગા દીઠા સખા સંગે ભગવાન કોટી કોટી સૂર્ય સમાન તેજ ભગવાનમાં તો છે જ પણ ભગવાનના પાર્ષદો જે દસ આવ્યા છે એની અંદર પણ એવું તે જ દેખાય છે આવ્યા જીભાઈ જીવનજીભાઈ કહેવાલો વાર થાવ જીભાઈ હાવે તૈયાર મહારાજ વારે વારે કે જીભાઈ તૈયાર મારા તૈયાર જીભાઈ તૈયાર મારા તૈયાર વારે વારે પૂછે જ પાછું પૂછી લેવું પડે ક્યાંક પોલ ના હોય બાકી આ પોપટની જે એમ એક વખત કહી દે કે તૈયાર પણ અંદર કાંઈક બીજું હોય તો ભગવાન કે આ દેહમાંથી કાઢીને લઈ જઈશ પછી અડધે વિમાન પહોંચે અને આની એમ થાય કે આરું ઓલું તો રહી ગયું તો ભગવાનનું વિમાન ગંધાય અને ભગવાનનું વિમાન ગંધાય ને એટલે ભગવાનનો એક એવો નિયમ છે એની નજરમાં ચોક્કસ રાખે પણ છોડી દે ત્યાંથી અધર છોડે આબમાંથી નાખે હેઠો આ બાજુ તો બધાએ મારો મારો અરે આ બાજુ તો બધાએ કાઢો 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 કે ગંધ થશે અને બહુ રાખશો તો બાળો એટલે બાળવા મૂકી દીધા હોય બાળી નાખ્યો હોય પછી આ બાજુ આવે આવે જાય ક્યાં રહેવાનું ઘર તો જોઈએ ને તો બળી ગયું હોય ના ભગવાન લઈ જાય ના આ બાજુ દેહમાં રહેવાય પછી થાય શું ભૂત એવું થાય એટલે ભગવાન પાંચ છ વખત ચેક કરે છે એટલે હૃદયમાં કોઈ જગ્યાએ પોલ હોય ને તો ઉપાધિ થાય એટલે કોઈ જગ્યાએ પોલ ના જોઈએ કોઈ જગ્યાએ હેત ના જોઈએ કારણ શરીરની વાસનાને સંપૂર્ણ બાળીને ચોખ્ખા થઈને ભગવાન ભેગા જવું કારણ શરીર છે ને કાળા પહાડ જેવું છે કાળા પહાડ જેવું વાસનામય છે એટલે નિત્ય પોતાની વાસનાને ઓળખી ઓળખીને કાપ્યા કરવી પડે કઈ વાસના રહી છે જો કઈ રહી છે કઈ રહી છે અને બધી વાસના તૂટી જાય પછી ધ્યાન રાખવાનું કે કઈ અંદર જાય નહીં હા ભગવાનની વાસના ચાલે સાધુની વાસના ચાલે સત્સંગની વાસના ચાલે પણ સંસાર સંબંધી એક પણ વાસના ના જોઈએ અને સત્સંગ સંબંધી વાસના પણ શુભ વાસના પણ ત્યાં સુધી જ કે શરીર ચાલે છે શુભ વાસના પણ પછી મૂકી દેવી પડે આજે હું આ કથા કરું પણ મને ખબર પડે કે બે વાગે મારું મૃત્યુ જ છે આજે અને મને તો કીધું હોય કે ઓહો હજુ તો આપણે આમ કરવું છે ઓલું કરવું છે આવું કરવાનું છે આવું કરવાનું છે બધું ઘણું આયોજન હોય પણ મને ખબર પડી ગઈ કે મારું બે વાગે મૃત્યુ છે ને મહારાજ આ લેવા આવવાના છે તો પછી મારે બધી શુભ વાસના હોય અત્યારે એવું હોય કે આમ મુક્ષું સત્સંગ કરાવી દઉં બે હરિભગતને બોલાવીને એને વધારવું એને મહારાજના માર્ગે ચડાવવું આવું જે કાંઈ હોય બધું પડતું મૂકી દેવું પડે શુભ વાસના પણ નહીં કેવળ મહારાજ તમારી જે ઈચ્છા હોય એમ બાકી સોનાની સાંકળ અને લોઢાની સાંકળ બે બાંધે છે સોનાની નહીં રાખવાની અને લો લોઢાની તો રાખવાની જ નહીં સોનાની ભગવાનને રાજી કરવા માટે એ હાંકડ જ છે રાખવી પડે હાંકળ વિના પાછા ભગવાન રાજી નથી થતા એટલે શુભ સંકલ્પ મોટા પુરુષો આ પૃથ્વી પર આવે ત્યારે શુભ સંકલ્પ કરે છે કે મારે અનંત જીવોને ભગવાન સન્મુખ કરવા છે એટલે તો વચનાવદમાં કીધું કે મોટા પુરુષોનું બાહ્ય દ્રષ્ટિએ વર્તવું એ તો જીવોના કલ્યાણને અર્થે છે કલ્યાણને અર્થે છે બોલો હવે ગુરુજી બાહ્ય દ્રષ્ટિએ વર્તા જ ના હોય તો આ સાધુ જ ના થાય કોઈ એ બાહ્ય દ્રષ્ટિએ વર્તે ગોત્યા કરે કયો હીરો છે પછી એને પાછું એવું પોષણ આપે એને કાંઈ લેવા દેવા ના હોય તો એ માથે હાથ મૂકે ભેટે જમાડે પૂછે એને કશું કોઈ નિસ્બત જ ના હોય એની યારે છતાંય પણ કરે કેમ ઓલા જીવને ચડાવવા માટે હામેથી પાંચ ફોન કરે હરિભગત હોય ને તો સામેથી ફોન કરી દે ક્યારે એને મિસ કોલ કરે તો સામેથી ફોન કરે બધું એ બાહ્ય દ્રષ્ટિએ વર્તવું છે કેમ જીવોના કલ્યાણને અર્થે પણ જ્યારે મૂકે ને આમ એવું લાગે કે ઓહો કેટલું બધું બંધન કહેવાય આ તો કંઈ ઓછું બંધન કહેવાય પણ મૂકે ને તો આમાં કપડું ઉતારીને આમ મૂકેને આમ મૂકી દે આમ મૂક્યું એવો સંકલ્પ જ્યાં સુધી ભગવાનના મોટા પુરુષ ના કરે ત્યાં સુધી જીવ ઉપર બહુ શાંતિ પણ એવો સંકલ્પ કરે કે આ મૂક્યું તેથી જીવને માથે પછી બહુ મોટી જવાબદારી પોતાની શરૂ થાય જ્યાં સુધી એને લીધું હોય ત્યાં સુધી વાંધો ના આવે પણ એ પડતું મૂકે પછી જીવની ઉપર બહુ મોટી જવાબદારી પોતાની વધી જતી હોય છે એવું છે માટે આવી વાલોજી વારંવાર પૂછી તૈયાર ત્યારે જી ભાઈ થયા પ્રસન્ન તરત તજુરાજી થઈ તન માગ શીખ મૂક્યું જ્યારે માગી શીખ મૂક્યું જ્યારે તન જોઈ આશ્ચર્ય પામી આ જન કહે ધન્ય ધન્ય મારા નાથ તેડી ચાલ્યા ને સાથ આવી રીત ડીઠી ન સાંભળી તેવી આજ જોઈ અમે મળી માટે આથી પરચો સિયો અન્ય હશે પાપી તે નહીં માને મન આવી રીતે તન જાય છૂટી એથી વાત બીજી કઈ મોટી આવો પરચો જે થયો એને કુસંગી લોકો નહીં માને સત્સંગી તો બધાય માનશે બોલો એક હરિભગત છે કચ્છ બાજુના તેના મધર એ લોકો લંડન આફ્રિકા રહે અને એના મધરને લઈને ઇન્ડિયા આવ્યા ઇન્ડિયા આવ્યા ને પછી દર્શન કરવા માટે બધા છ મંદિરોમાં જાતા હતા એટલે રસ્તા વચ્ચે ભોજ દર્શન કર્યા ત્યાંથી દર્શન કરવા માટે પછી કે વરતાલ બાજુ જવું છે એટલે જુનાગઢને એમ થઈને ગઠપુર દર્શન કર્યા અને વરતાલ જતા હતા રસ્તાની અંદર ઓલા માજી હતા ને એ માજી દીકરાઓને કે ગાડી ઊભી રાખો કે ગાડી ઊભી રખાઈ રસ્તા વચ્ચે ઓલા માજી કે આવે ગાડીમાં બેઠા બધા ભેગા જ જાતા હતા એટલે એ ઓલા કે માજી શું થયું કેમ બા કંઈ પ્રોબ્લેમ છે ઉલટી થાય છે કંઈ માથું દુખે છે દવાખાને જઈએ એટલે માજી કે મને એ કહો ત્રણ દીકરા હતા એમના તે ત્રણે દીકરા આરે જ હતા ગાડીમાં મોટું વેન હતું તો કે તમે ત્રણ મને એ કહો કે મારી પાછળ તમે શું કરશો તો કે મા પૈસાવાળા તમારે જે કરવું એ કરીએ શું કરવું તારી શું ઈચ્છા છે તો કે મારી પાછળ તમે એક તો પારાયણ કરાવજો મહારાજના ચરિત્રોનું વચનામૃતનું પારાયણ માજી વચનામૃતના જ્ઞાની હતા વચનામૃતનું પારાયણ કરાવજો સારા સંતો પાસે બીજું બીજો મારે એ સંકલ્પ છે કે બધા દેવોને થાળ કરજો ત્રીજું ત્રીજું આ સંપ્રદાયની અંદર જે જે જગ્યાએ સારા પંચવર્તમાનયુક્ત સાધુ હોય ને ભજન કરતા હોય એ બધાને રસોઈઓ દેજો વાંધો નહીં ચોથું તારે જે ઈચ્છા હોય બોલી જાય પણ માજી કે બસ આટલું કરજો ને બાકીનું તમારાથી જે થાય એ કરજો સત્સંગમાં કંઈક તમારાથી કરાવાય એવું કંઈક મંદિર કરાવજો કે આવું કરાવજો પણ માં તું અત્યારે આ બધું કેમ કાઢે છે અત્યાર શું છે કે તને રોગે નથી કંઈ પ્રોબ્લેમ નથી તને આજ સુધી કોઈ તાવ આવ્યો નથી કેટલા વર્ષોથી તું દવાખાને ગઈ નથી આવું કેમ કે છે એ માજી કે દીકરાઓ અહીંથી આપણે વરતાલ જશું ને વરતાલ દર્શન કરીને જ્યારે આપણે ઘેર જશું ને જેવા ઘેર પહોંચશું મહારાજ મને લેવા આવવાના છે તો કે પણ તને કેમ ખબર આજે હજુ સવારે તો તે કાંઈ કીધું નહીં અત્યારે બપોરના પાંચ હાથના પાંચ વાગ્યા છે તે હાથના પાંચ વાગે આ વાત કેમ કરી હવારથી કેમ ના કીધું તો કે મને હમણાં મહારાજે અહીં કહી ગયા ગાડીમાં કહી ગયા હવે ગાડીમાં તો આ બધા આરે જ હતા એકે મને ગાડીમાં મહારાજ કહી ગયા આ છોકરાને લાગ્યું માની ઉંમર થઈ છે ને ભગત ખરા ને એટલે આમ સ્વપ્ન આયા કરતા હોય બેઠા કંઈ નહીં પણ માજી તો હારા છે લઈ ગયા વરતાલ દર્શન કર્યા પાછા વળ્યા એનું જે ગામ હતું ત્યાં પહોંચ્યા જેવા ગામ હતું ત્યાં પહોંચ્યા અને ઘરની અંદર પગ મૂક્યો અને માજી જઈને સીધા મહારાજની આરતી કરી ઘરમાં પેલું ઘણા દિવસથી બહાર ગયા તા આરતી કરીને બેઠા કારણ કે દીકરાઓ બધાને બોલાવી લો બોલાવી લીધા માજી ક્યાં મહારાજ આવ્યા છે હું જાઉં છું મેં જે કીધું છે બોલતા નહીં હં જય સ્વામિનારાયણ લે આમ જ કંઈને જતા રહ્યા બોલો આમ જ કહીને જતા રહ્યા અભણ વ્યક્તિઓ કાંઈ ભણેલા નહીં કાંઈ એની પાસે મોટું જ્ઞાન નહીં એક વચનામૃત સાંભળેલું એક મોટા મુક્તોની અંદર હેત કરેલું અને બસ ભગવાનનું ભજન કરેલું નિર્દોષ ભાવે આમ જતા રહ્યા એટલે છોકરાઓને આ જ આશ્ચર્ય લાગે છે મને એના નામ સ્મૃતિ નથી રહી એને પોતે જ વાત કરેલી ગુરુજીના આગળ કંડારી આવ્યા ત્યારે અને ગુરુજીની જ કથા ગોઠવેલી એમાં જે નિમિત્તની ત્યાં પણ કહેવાનો મારો અર્થ એ છે કે કેવું આ સત્સંગમાં કેવી ઘટના ઘટે છે આ તો હજુ દસ વર્ષની વાત હશે એથી વધારે વધારે દૂરની વાત પણ નથી છતાંય પણ થાય છે મહારાજ પ્રગટ છે પ્રત્યક્ષ છે આજે ઘનશ્યામ મહારાજની અંદર હેત કરીને જે જે આ મહારાજ આ ગુરુજીએ કીધું ને સુખ આપશે તે સુખ ક્યુ આ મૂર્તિમાં યદ કરવાનું એ આ મહારાજ રમતા થઈ જઈએ સુખ આ મહારાજ છે ને કૌશિલ ભગત આપણે કીર્તન ગાય ને દોડતા હેઠા આવી જવા જોઈએ એવા કીર્તન ગાઈએ અને એવા મહારાજ રાજી થાય એ કરવાનું છે બસ કે મહારાજ આપણી ભેગા રમવા લાગે મહારાજ આપણી ભેગા હસવા લાગે મહારાજ આપણી ભેગા ગોઠડી કરવા લાગે આપણી જોડે તાલી લેવા લાગે આપણને ભેટવા લાગે બસ એટલું જ એને થઈ ગયું જગ જીતી ગયું એના માટે મહારાજનું સ્વરૂપ છે માટે મહારાજ એવા મોટા મળ્યા છે એને દિલથી ભજવા જીભાઈ ભગવાનના ધામને પામ્યા છે એકસો ને પ્રકરણની આ સત્તર કડી પૂર્ણ થઈ છે વાલા ભક્તો આજે એક ખાસ બીજી જાહેરાત છે આપણા પૂજ્ય સુખ સ્વામી અને પૂજ્ય પ્રીતમ સ્વામી અહીંયા આગળ ઉત્સવ શરૂ થયો ત્યારે જ આવ્યા હતા અહીંયા આગળ થોડું બહુ વિચરણ જાજુ કરવાનું નહોતું આ વખતે સંતોને કારણ કે અહીં બધા હરિભક્તો આવી ગયા હતા અને મળ્યા હતા એટલે સંતોની ઈચ્છા હતી કે થોડા દિવસ ફરશું પણ અહીંયા આગળ સ્વામી નામના લગભગ એક વીકથી ઘણી તબિયતના દુરસ્ત રહેશે શરદી ખાંસીને બીજું બધું વાયરલ ઇન્ફેક્શન છે બે ત્રણ વખત થોડી ડૉક્ટરોની દવાઓ બદલી પણ તોય હજુ ફેર પડ્યો નથી એટલે સંતોએ પછી વિચાર્યું ગઈકાલ ગુરુજી પહોંચ્યા પછી કે જ્યારે તબિયત સારી નથી ગુરુજી કે અહીંયા જ અત્યારે આવી જાઓ ત્યાં આગળ વધારે બગડશે તો અહીંયા આગળ બીજી તકલીફ એટલે પછી અત્યારે આજે સંતો એર ઇન્ડિયાની અંદર બપોરે નીકળી રહ્યા છે બે સંતો આજે ભારત જઈ રહ્યા છે એટલે ખાસ જે જે ભક્તો એ ન્યૂજર્સીમાં હોય એ બધા અહીં મંદિરે આવી શકો તો મંદિરે ચોક્કસ સંતોના દર્શન કરવા આવજો અને જેને શક્ય હોય એરપોર્ટ ઉપર એની એર ઇન્ડિયાની ફ્લાઇટ ઓનલાઈન ટાઈમ જોઈ લેજો ફોન કરીને પૂછી લેજો હાડા ચારે ઉપડતી હોય છે પણ હાડા ચારે જ ઉપડવાની હોય તે રીતે આવજો પાંચ વાગે ઉપડવાની તે રીતે આવજો હાડા ઉપડવાની ઉપડવાનીએ તે રીતે આવજો કારણ કે એર ઇન્ડિયા ક્યારે ઉપડે નક્કી ના હોય આવે ક્યારે એ પણ નક્કી ના હોય પણ જોઈ અને જે પ્રમાણનો ટાઈમ હોય એ પ્રમાણે જે ભક્તોના અનુકૂળ હોય ચોક્કસ બધાએ આવજો આ ખાસ આજની જાહેરાત હતી શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનાર नीलकण्ठं भजे श्रीगणश्यामहाराजनिजे